નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 માં હિન્દી વિષયમાં ચિત્રપાઠ વિષય અભ્યાસ કરીશું. તો તે ચિત્રપાઠનું નામ છે ચિત્ર કે સંસંગ. તમને ચિત્ર આપેલું છે, એ ચિત્રના આધારે તમારે પરિસ્થિતિનું વર્ણન કરવાનું છે. તો કે કયું ચિત્ર આપેલું છે? તો કે તમને અહીંયા એક ચિત્ર આપેલું છે. ચિત્ર આપેલું છે એમાં તમામ પ્રકારની તમારે વસ્તુ દેખાય છે. તો સૌપ્રથમ જોઈએ તો પેલો અહીંયા તોતા છે, દુકાનની જે લાકડી છે એની ઉપર કોણ બેઠું છે? કે તોતા, એટલે પોપટ. પછી છે કુંજળી દેખાય છે, કુંજળી એટલે કે સબ્જી શાકભાજી વેચનારી સ્ત્રી કુંજળી છે. પછી ગુબારેવાળા એટલે કે ફુગા વેચનારો દેખાય છે. પછી છે સાયકલવાળા, સાયકલવાળા ક્યાં કર રહા હૈ? તો કે સાયકલ કે ટાયર મેં હવા ભર રહા હૈ. કિસસે હવા ભર રહા હૈ? તો કે પંપ સે હવા ભર રહા હૈ. પછી રાસ્તે પર એટલે કે સડક પર કોણ બેઠા હૈ? તો કે મોજી બેઠા હૈ. મોજી અપને સામાન કે સાથ બેઠા હૈ. ઓર વહ શાયદ કોઈ ગ્રાહક કી રાહ દેખ રહા હૈ. ઓર નજદીક મેં રાસ્તે પર કોણ બેઠા હૈ? તો કે કુત્તા નજર આતા હૈ. કુત્તા આરામ સે લેટ રહા હૈ. પછી બાદ મેં એક બાઇક દિખ રહી હૈ, બાઇક વાળા બાઇક પર બેઠ કર બાઇક ચલા રહા હૈ. બાઇક પે પીછે રિક્ષા હૈ, રિક્ષા મેં એક હી સવારી હૈ. રિક્ષા કે પીછે કાર દિખ રહે હૈ. ઇસકે અલાવા ચિત્ર મેં કઈ સારે બડી બડી ઇમારત દિખ રહી હૈ, પાણી કી ટાંકી દિખ રહી હૈ, બાદલ પંછી આદિ સભી ચીજે આપકો ઇસ ચિત્ર મેં નજર આ રહા હૈ. યહ સ્થિતિ હૈ ચિત્ર નંબર 1 કી. ચિત્ર 1 કી સ્થિતિ હૈ, જો પહેલે ચિત્ર કી સ્થિતિ ઓર બાદ મેં આપકો દૂસરે ચિત્ર કી સ્થિતિ દર્શાઈ ગઈ હૈ. દૂસરે ચિત્ર મેં ક્યાં ક્યાં હુઆ હૈ મિત્રો? કે સાયકલ વાળા સાયકલ મેં જ્યાદા હવા ભરને સે ટાયર સાયકલ કા ટાયર ફટ જાતા હૈ. ઓર ફટ જાને કે બાદ ક્યા ક્યા સ્થિતિ હોતી હૈ ઉસકા વર્ણન યહાં કિયા હુઆ હૈ. બાદ મેં યહાં દૂસરી ઘટના ઘટતી હૈ કે બાઇક વાળા ઓર રિક્ષા વાળા દોનો કે બીચ મેં ક્યા હો જાતા હૈ? અકસ્માત હો જાતા હૈ, એક્સિડેન્ટ હો જાતે હૈ. તો કે કિસકે કારણ એક્સિડેન્ટ હો જાતા હૈ ઉસકે બારે મેં હમ ચર્ચા કરેંગે. પછી એક્સિડેન્ટ કે બાદ જુદી જુદી સ્થિતિ પર ક્યા અસર હુઆ હૈ, ટાયર ફટને કે બાદ ક્યા ક્યા ક્રિયાએ હો રહી હૈ ઉસકે બારે મેં હમ આજ અભ્યાસ કરેંગે. તો દેખતે હૈ હમ પહેલે ચિત્ર કી સ્થિતિ. કે પહેલે ચિત્ર મેં હમ દેખ રહે હૈ, ક્યા દેખ રહે હૈ પહેલે ચિત્ર મેં? તો કે તોતા બેઠા હુઆ હૈ, કુંજડી સબ્જી બેચને જા રહી હૈ. મિત્ર યહાં ચિત્ર દેખ સકતા હૈ કે પહેલે ચિત્ર કી સ્થિતિ ક્યા હુઈ હૈ. તો આપણે તો હમ દેખતે હૈ ઇસકે સારે પ્રશ્ન. પહેલા પ્રશ્ન હૈ કે ચિત્ર મેં કોણ કોણ સી ક્રિયાએ હો રહી હૈ, ચિત્ર મેં કોણ કોણ સી ક્રિયાએ હો રહી હૈ? તો કે ચિત્ર મેં સાયકલ વાળા સાયકલ મેં પંપ સે હવા ભર રહા હૈ, કુંજડી સબ્જી બેચને જા રહી હૈ, તોતા દુકાન કે ડંડે કે લકડી ઉપર તોતા બેઠા હુઆ હૈ, ગુબ્બારે વાળા ગુબ્બારે બેચને જા રહા હૈ, ગુબ્બારે હવા મેં ઉડ રહે હૈ. ક્યું હવા મેં ઉડ રહે હૈ? ક્યોંકિ ગુબ્બારે મેં ગેસ ભરી હુઈ હૈ. મોજી સડક પર અપને સામાન લેકર બેઠા હૈ, શાયદ વો કોઈ ગ્રાહક કી રાહ દેખ રહા હો. પછી મોજી સે નજદીક હી એક રાસ્તે મેં એક કુત્તા આરામ સે લેટા હુઆ હૈ. સડક પર એક બાઇક વાળા બાઇક પર બેઠ કર બાઇક ચલા રહા હૈ, બાઇક કે પીછે એક રિક્ષા જા રહી હૈ. ઓર રિક્ષા મેં એક હી સવારી હૈ, રિક્ષા કે પીછે ક્યાં હૈ? તો રિક્ષા કે પીછે દો કાર નજર આ રહી હૈ. ઇસકે અલાવા હમે ચિત્ર મેં કઈ વૃક્ષ દિખાઈ રહે હૈ, બડે બડી ઇમારત દિખાઈ રહી હૈ, પાણી કી ટંકી દિખ રહી હૈ, બાદલ નજર આતે હૈ ઓર કઈ સારે પંછી ભી નજર આતે હૈ. ઓર સડક કે કિનારે હમે એક લાઇટ ભી દિખ રહી હૈ. તો પહેલે ચિત્ર કી સ્થિતિ યહ હુઈ હૈ કે ચિત્ર મેં કોણ કોણ સી ક્રિયાએ હો રહી હૈ. દૂસરા પ્રશ્ન હૈ કે ગુબ્બારે હવા મેં ક્યું ઉડ રહે હૈ. અભી ભી હમને ચર્ચા કી કે ગુબ્બારે હવા મેં ક્યું ઉડ રહે. તો કે ગુબ્બારે હવા મેં ઇસલિયે ઉડ રહે હૈ કે ગુબ્બારે મેં ગેસ ભરી હુઈ હૈ. ક્યાં ભરી હુઈ હૈ? કે ગુબ્બારે મેં ગેસ ભરી હુઈ હૈ. તીસરા પ્રશ્ન હૈ કે ટ્યુબ મેં હવા કબ ઓર ક્યું ભરી જાતી હૈ. સાયકલ કા ટ્યુબ હોતા હૈ ઓર હમ ઇસમેં હવા કબ ઓર ક્યું ભરી જાતી હૈ? તો કે સાયકલ મેં હવા બિલકુલ નહીં હોતી.
तब हवा भर जाती है और साइकिल में क्यों हवा भर जाती है, क्योंकि साइकिल के टायर में हवा इसलिए भर जाती है क्योंकि टायर में बराबर हवा भरने से टायर क्या हो जाता है, कड़ा, और साइकिल बराबर चलती है इसलिए साइकिल के ट्यूब में हवा भर जाती है। चौथा प्रश्न है, चित्र में कुत्ता मुंह लटका कर क्या कर क्या क्या मुंह लटका कर क्यों बैठा है। चित्र में कुत्ता मुंह लटका कर इसलिए बैठा है क्योंकि वह आराम कर रहा है। क्या कर रहा है, क्योंकि वह आराम कर रहा है। प्रश्न नंबर 5 है, कुंजड़ी कहाँ कहाँ सब्जी बेचने जा सकती है। कुंजड़ी એટલે શું વિદ્યાર્થી મિત્રો, તમને કીધું કે કુંજડી એટલે કે શાકભાજી વેચવાળી સ્ત્રી, તો કે કુંજડી ગલી ગલી और घर घर सब्जी बेची जा सकती है। कहाँ कहाँ जाती है कुंजड़ी सब्जी बेचने, तो कि घर घर और गली गली सब्जी बेचने जा रही है। तो विद्यार्थी मित्रों, हमने पहले चित्र की स्थिति का यहाँ वर्णन किया हुआ है, अब बाद में दूसरी स्थिति के वर्णन हम देखते हैं। दूसरी स्थिति में क्या होता है, तो कि साइकिल वाला ट्यूब में हवा भर रहा है कम से, और टायर में ज्यादा हवा भरने से भरने के कारण टायर फट जाता है। तो टायर फटने पर क्या क्या हुआ, अब हम देखते हैं कि टायर फटा, साइकिल का टायर फटा तो क्या क्या हुआ। तो कि टायर फटने से कारण हवा भरने वाला आदमी गिर पड़ा, साइकिल वाला है वो टायर फटा, ज्यादा हवा भरने के कारण साइकिल का टायर फटा तो वह साइकिल वाला खुद गिर जाता है क्योंकि जोर से आवाज आती है इसलिए साइकिल वाला गिर जाता है। कुंजड़ी के सिर पर टोकरी गिर गई और सब्जियां जमीन पर इधर उधर बिखरने लगी। कुंजड़ी के सर पर सब्जी की टोकरी थी, वह टोकरी गिर पड़ी और सब्जी जमीन पर इधर उधर बिखर गई। डंडे पर बैठा हुआ तोता भी उड़ गया। आपने देखा था कि चित्र में एक तोता बैठा हुआ है, तो टायर फटने की आवाज से डंडे पर बैठा हुआ तोता भी उड़ गया। पची बंधे हुए गुब्बारे यहाँ वहाँ उड़ने लगे। गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा था लेकिन टायर फटा तो अचानक से वह घटना घटने के कारण गुब्बारे वाला डर गया और उसके गुब्बारे इधर उधर उड़ने लगे। मोची का सामान इधर उधर बिखर गया। अचानक आवाज आने से मोची का सामान, मोची वाला भी डर गया और सोचे कि उसके सामान सड़क पर इधर उधर बिखर गए। और लेटा हुआ कुत्ता भी उठकर भागने लगा। आपने देखा था पहले चित्र में कि कुत्ता हमसे लेटा हुआ है सड़क के किनारे, वह टायर फटने की आवाज से वह भी उठकर भागने लगता है। दूसरा प्रश्न है कि रिक्शा वाला बाइक से क्यों टकराया। रिक्शा वाला बाइक से क्यों टकराया, आपने देखा चित्र में, पहले चित्र में कि एक बाइक वाला है उसके पीछे रिक्शा है उसके पीछे कार है। तो दूसरा क्वेश्चन है कि रिक्शा वाला बाइक से क्यों टकराया, क्योंकि बाइक वाला रिक्शा वाला बाइक से इसलिए टकराया क्योंकि बाइक वाला ठीक से बाइक नहीं चला रहा था। क्यों टकराया रिक्शा वाला बाइक से, तो कि रिक्शा वाला बाइक से इसलिए टकराया क्योंकि बाइक चलाने वाला बाइक ठीक तरह से चलाता नहीं था इसलिए। तीसरा प्रश्न है, मोची क्यों रास्ते पर आ गए। अभी हमने देखा कि टायर फटने की आवाज से मोची रास्ते पर आ गया, टायर फटने की आवाज से डर कर मोची रास्ते पर आ गया। प्रश्न नंबर 4, टायर के अलावा फटने वाली चीजों के नाम बताइए। टायर में ज्यादा हवा भरने के कारण टायर फट जाता है तो आपको ऐसी टायर के अलावा ऐसी चीजों के नाम बतानी है कि जिसमें हवा भरी जा सकती है और वह फट भी, ज्यादा हवा भरने के कारण वह फट भी सकती है। तो टायर के अलावा फटने वाली अन्य चीजों यह है कि गुब्बारा, गुब्बारा है ऐसी चीज है कि हम ज्यादा हवा भरने के कारण वह फट भी सकता है। बाद में अन्य चीजें है फुटबॉल, बास्केटबॉल, तकिया, मोनबाइक और आदि चीजें ऐसी है कि ज्यादा हवा भरने के कारण वह फटी जा सकती है। तो विद्यार्थी मित्रों, हमने चित्र के